દરેક માણસ સપનું જુએ છે ઘર। કરી આપી એમના માઇન્ડસેટને બી અમે જાણ્યું કે થોડા ધાર્મિક ને ડિવોશનલ વધારે સારા છે। તો એક એવો એરિયા અમે ફર્સ્ટ ક્લાસ ડિવોશનલ, આજે આખું ધાર્મિક એક એન્વાયરમેન્ટ તમે જુઓ, જ્યારે મંદિરમાં અહીંયા આમ આવશો ને એટલે તમારા અહીંયા આવ્યા પછી તમારા વિચારો અને માઇન્ડસેટ ચેન્જ થઈ જશે, એમ એકદમ ધાર્મિક થઈ જશે। ગમે તેવો માણસ થાકેલો પાકેલો આવે અને શરૂઆતમાં જેવા અહીંયા એનો ભરે ને એટલે એ રિલેક્સ થઈ જશે। તો એ પ્રમાણે આખી ડિઝાઇન આખા ફ્લેટની 2 BHK એમનો ફ્લેટ છે, તો એ પ્રમાણે બધી જ ડિઝાઇન એ પ્રમાણે સેટ કરેલી છે। મારો સવાલ એટલા માટે હતો કે ઘણીવાર એવું થતું હોય છે બધું જ ફર્નિચર કર્યા પછી મંદિર ક્યાં બનાવશું ને બહુ મોટો સવાલ હોય છે, એની જગ્યાએ તમારે આપણને અહીંયા મજા એ છે કે બહુ યોગ્ય જગ્યાએ મંદિર બન્યું છે। ઘરમાં પ્રવેશ કરીએ એની સાથે જ આપણને મજા આવે કે આપણને એવું થાય અહીંયા બેસી જઈએ, અહીંયા નિરાંત મળશે, શાંતિ મળશે। તો આપણા એરિયાની વાત કરીશું જી, આપણે દિનેશભાઈ બેસીને જોઈએ તો વધારે સારું લાગશે। મૂડ ઓફ ફૂડના જ સોફા છે, બીજે બી સોફા ઉપર બેસીને ખરેખર વાત કરવાની મજા આવશે જી। હું છેલ્લા મૂડ ઓફ ફૂડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અત્યારે થઈ ગયું, પહેલાં મૂડ ઓફ ફૂડ ફર્નિચર ગેલેરી હતો। હું લગભગ અમારા ઓનર છે અરવિંદભાઈ શાહ, એમની સાથે લગભગ 20-25 વર્ષથી કનેક્ટેડ છું, જોડાયેલું છું અને આ ફિલ્ડમાં લગભગ 20-25 વર્ષ થઈ ગયા। એટલે એવું કહેવાય કે અમે લોકો અમારા આમ જોવા જઈએ તો બોસ નથી પણ એક સારા મિત્ર પણ છે, અને ઘણી બધી અત્યાર સુધી ઘણું બધું ટેકનિકલ ને ઘણી બધી વસ્તુ રોજ રૂટીનમાં આઈને કરીને આ એક સરસ મજાનું અપડેટ થાય છે એવરી મોમેન્ટને એવરી ટાઈમમાં। તો અત્યારે જે કંઈ બી આ અમારી દરેક આના પછીની પણ કોઈ બી સાઇટ હોય ને એ હંમેશા અમારી લાસ્ટ સાઇટથી અપડેટ સાઇટ હોય છે, કે એમાં અમે લોકો નવું કંઈ મટીરિયલ્સ, નવું કંઈક આઈડિયા, નવું કંઈક ઇનોવેટિવ અમે લોકો કરતા રહીએ છીએ। પ્લસ બીજી વસ્તુ એ છે સર કે અમે લોકો ક્લાયન્ટના બજેટ પ્રમાણે પણ અમે લોકો ઇન્ટિરિયર એ લોકોને સેટ કરી આપીએ છીએ, એમ કે એક ક્લાયન્ટના બજેટ પ્રમાણે પણ આખું ઇન્ટિરિયર કેવી રીતે સરસ મજાનું થાય એ પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ। તો હવે હું તમને માઇક હેન્ડ ઓવર કરીશ, તમે જ કહેશો કે આ જે સપનું હતું ગ્રીડસીનું તો આ પૂરું કરવા માટે અહીંયાથી તમે શરૂઆત કરી હશે કામની, તો આ એરિયાની તમે વાત કરશો। એકચ્યુઅલી સૌથી પહેલાં તો જેવા આપણે એન્ટર થઈએ તો સૌથી બેઝિક આપણો ડ્રોઈંગ રૂમ જ હોય છે કે જેને લિવિંગ રૂમ કહેતા હોઈએ છીએ। એટલે આ એરિયા પ્રમાણે મને એકદમ નજીકમાં ટેમ્પલની સ્પેસ પ્લસ ડાઇનિંગ અને આ એરિયા એક ઓપન હતો, અમે લોકો શું કર્યું વચ્ચે ડિવાઈડર કરીને એક ડાઇનિંગ એરિયાને સેપરેટ કરીને એક લિવિંગ રૂમ ક્રિએટ કર્યો આખો। હવે અહીંયા તમે જુઓ કે બધી જ ડિઝાઇન છે ને એકદમ ટોટલી એસ્થેટિકલ લેવલ ઉપર પ્રોપર દરેક ડિઝાઇન એના લેવલ ઉપર કામ કરે છે અને વર્ટિકલ હોરિઝોન્ટલ કોન્સેપ્ટ છે। લિવિંગ રૂમ એટલા માટે સરસ હોવો જોઈએ કે કોઈ મહેમાન આવ્યા હોય કે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો જ્યારે એ બેસે ત્યારે આમ એ લોકોને લાગવું જોઈએ કે આ જરૂરથી અહીંયા ક્યાંક કોઈનું ઇન્ટિરિયરનું જ કામ છે, કોઈ કોઈ બીજા કોઈ વેન્ડર્સનું કામ નથી એમ। પહેલાં તો જ્યારે પણ હું વિજયભાઈને ફર્સ્ટ ટાઈમ મળ્યો અને એમને જે વાત કરી કોન્સેપ્ટની કે લિવિંગ રૂમ આપણે આવું બનાવીશું આવું બનાવીશું, ત્યારે ફર્સ્ટ ટાઈમમાં જ મેં એમને ડન કહી દીધું હતું કે મારે આ રીતનું જ જોઈએ છે, અને એ રીતે જ એમને મને જે લિવિંગ રૂમનું આખી ડિઝાઇન છે એ એમને મને પ્રોવાઈડ કરી દીધી। એટલે વિજયભાઈનું કામ, મૂળ ફૂડનું કામ બહુ જ સારું છે। બીજું ઘર કોને કહેવું અને સપનાનું ઘર કોને કહેવું એ બહુ મોટો તફાવત છે। ઘર તો 4 દિવાલ હોય એને ઘર કહી શકાય,
પણ એનાથી એ વધારે તમારે જો સપનાનું ઘર કેવું હોય તો એમાં ફર્નિચર અને એક અહેસાસ થવો જોઈએ કે ધરતીનો છેડો ઘર એ એક આપણે કહેવત છે એ પ્રમાણે એક અહેસાસ થાય કે જો ઘરમાં આવ્યા ને હાસ થાય કે હા હું ઘરે આવ્યો તો એને સપનાનું ઘર કહી શકાય અને એ ફિલિંગ આ ઘરમાં મને અત્યારે આવે જ છે એ હું ક્રેડિટ આપીશ વિજયભાઈ અને મૂળ ફૂડને કે મને આ રીતે સારું એમને ઇન્ટિરિયર પ્રોવાઈડ કર્યું અને ફર્નિચર પ્રોવાઈડ કર્યું સોફા સર આપણે આપણી એકચ્યુઅલી સોફામાં પણ માસ્ટરી છે આઉટસોર્સ છે આપણા ફેક્ટરીથી તૈયાર થઈને ડાયરેક્ટ સાઇટ ઉપર ડિલિવરી થાય છે તો એમાં સોફામાં શું છે કે અમે ઇન્ટિરિયરમાં સ્પેશિયલી દરેક ટેકનિકલ રીતે બધી જ રીતે અમે ક્લાયન્ટને સમજી લઈએ છીએ કે એમને કેવી ટાઈપનું સિટિંગ ઝોન જોઈએ છે થોડું સોફ્ટ જોઈએ થોડું હાર્ડ જોઈએ અને થોડું વધારે હાર્ડ હોય આપણે છે ને આની અંદર સુપર સોફ્ટ 1-1.5 ઇંચ સુપર સોફ્ટ યુઝ કર્યું છે જેનાથી આપણને ફિલિંગ બહુ સારી આવે કમ્ફર્ટેબલ આવે અને પ્લસ એ સિવાય એના જે સ્ટાન્ડર્ડ્સ જે અપોલસ્ટી છે લગભગ બહુ લેધર ફીલ છે આખા જે લાગે છે લેધર ફિલિંગ કરે લેધર નહીં પણ છે નહીં ઓરિજિનલ લેધર સિન્થેટિક છે એટલે ગરમીમાં ગરમી ના લાગે અને ઠંડીમાં ઠંડી ના લાગે અને એવરેજ બહુ લોંગ લાસ્ટિંગ કામ કરે ટેકનિકલ એના હેન્ડલ્સ એનું સિટિંગ લેવલ એનું બેક લેવલ આ બધી જ વસ્તુ અમે લોકો ધ્યાનમાં લઈને સોફા બનાવતા હોઈએ છીએ તો એમના કેસમાં પણ અમે સ્પેશિયલી એ રીતે જ ઓર્ડર કરીને સોફા બનાવડાયા છે સર તો ગ્રીટજી મારી ઈચ્છા એવી હતી કે ઘર તમારું છે આ ઘર તમે બનાવ્યું છે આવું સરસ તો હું શા માટે વારંવાર બોલબોલ કરું હું તમારી સાથે રહીશ સપનાના ઘરની સફર હું માણીશ તો હવે માઇક તમને જ હેન્ડ ઓવર કરું છું તમે આ સફર મને કરાવો હોમ ટૂર તમે કરાવશો બંને ચાલો તો આપણે એકવાર વિઝિટ કરી લઈએ આખો હું તમને ફ્લેટ બતાવું યાર આ ડ્રોઈંગ રૂમ છે હા આ એકચ્યુઅલી ડિવાઈડર છે સેપરેશન કરવા માટે કે ડાઇનિંગમાં જ્યારે કોઈ જમવા બેઠા હોય પ્રાઇવસી ફીલ થવી જોઈએ એટલા માટે અહીંયા લિવિંગ રૂમમાં સોફા છે અને વચ્ચે ડિવાઈડર કર્યું છે આ બધા અમે બ્રોન્ઝ મિરર યુઝ કર્યા છે રાઈટ નાઉ કારણ કે આનાથી એક એલિગન્સ લુક આવે છે બ્રોન્ઝ મિરર અને પ્લસ વુડન ટાઈપના લેમિનેટ્સ સ્પેશિયલી એમના જે ડોર્સના જે લેમિનેટ છે ને એ પ્રમાણે અમે આખા ઘરનું લેમિનેટ મેચ કર્યું છે એટલે એમનું શું છે કે એક એસ્થેટિકલ તમે આમ જોશો ને તો એ બધું જ એકદમ સરસ લાગશે આવો સર હવે આપણે ડાઇનિંગ એરિયામાં છીએ અત્યારે તો ડાઇનિંગ એરિયાનો પ્લસ પોઈન્ટ શું છે કે તમે જુઓ એક બાજુ ડ્રોઈંગ રૂમ છે લિવિંગ રૂમ છે વચ્ચે ડિવાઈડર છે આ સાઈડ પૂજા ટેમ્પલ યુનિટ છે ત્યાં પણ વચ્ચે ડિવાઈડર છે અને અહીંયા પાસવે છે બે બેડરૂમમાં અને વચ્ચે અહીંયા આપણે ડાઇનિંગ ટેબલ મૂક્યું છે તો એક આ સ્પેશિયલી એક ડાઇનિંગ ઝોન થઈ ગયું જમવા માટેનો તમે જુઓ અહીંયા પ્રાઇવસી પણ એટલી જ ક્રિએટ થાય છે જ્યારે કોઈ જમવા બેઠ્યું હોય તો કોઈ ડિસ્ટર્બ ના થાય અને સર્વિંગમાં પણ કોઈ ડિસ્ટર્બન્સ નહીં આવે ડાઇનિંગ ટેબલની આ ખાસિયત એ છે કે આપણે આ માર્બલ ટોપ લીધો છે અને પ્યોર મહોગની એટલે પ્યોર શાકનું જે વુડની ચેર છે પછી એની જે આપણે સ્ટેન્ડ કહીએ ઘોડી કહીએ જે ગુજરાતીમાં એ પણ આખી શાકની બનેલી છે અને સ્પેશિયલી આ બધી જ વસ્તુ અમે લોકો કિરીટસિંહને બધું કમ્પ્લીટ ધ્યાનમાં રાખીને એમને બતાવીને જ અમે લોકો આગળ વધેલા છીએ સર કિરીટસિંહ તમારી વાત કરી તમને ધ્યાનમાં રાખીને તો આના ડાઇનિંગ ટેબલ મને પણ ગમ્યું છે તો તમારી આ ચોઈસ વિશે વાત કરશો એકચ્યુઅલી ત્યાં હું મૂડ ઓફ ફૂડમાં એમની ગેલેરીમાં ગયો હતો ત્યાં ઘણા બધા ડાઇનિંગ ટેબલ મેં જોયા અને પછી ફાઇનલી વિજયભાઈને મને આ સજેસ્ટ કર્યું અને મને પણ આ બહુ જ ગમ્યું કે મારા જે ડાઇનિંગ એરિયા પ્રમાણે બંધ બેસતું અને બહુ ફર્સ્ટ ક્લાસ ડાઇનિંગ ટેબલ છે એટલે પછી આ સિલેક્ટ કર્યું અને વિજયભાઈએ મને પ્રોવાઈડ કર્યું મને મોકલાવ્યું છે તો વિજયભાઈ આપણે હવે આ ટૂરને આગળ વધારીએ હવે ક્યાં જઈશું આપણે કિચનમાં જઈશું કે સૌથી પહેલાં તમારી પાછળ જે સ્ટોર રૂમનો ડોર છે આ સ્ટોર રૂમનો ડોર્સમાં અમે લોકો શું કરીએ છીએ સ્પેશિયલી ફ્રેમવર્ક અને આ ડોર છે આ બધા લુઅર શટર્સ કહેવાય એને જેને આ બધું લુઅર્સ છે એટલે શું છે કે એર સર્ક્યુલેશન અંદર કોઈ અનાજ પડ્યું હોય કોઈ બટાકા ડુંગળી કંઈ બી કંઈ ફ્રૂટ્સ કે જે કંઈ બી ઘર પડ્યું હોય ને તો એર સર્ક્યુલેશન એનું થવું જોઈએ બગડે નહીં એટલા માટે અમે લોકો અહીંયા લુઅર શટર્સ આપતા હોઈએ છીએ આ લુઅર્સ છે બધી તો શું એર સર્ક્યુલેશન થઈ રાખે અને કેટલું ડિસન્ટ લાગે છે કે આમ કોઈને ખ્યાલ ના આવે કે જનરલી અહીંયા સ્ટોર હશે પાછળ બીજી વસ્તુ કે અહીંયા કિચન છે એકચ્યુઅલી આ કિચન જનરલી કિચનની અંદર શું કરતા હોય છે નોર્મલી બહાર ઘણા પ્રકારે કિચન તૈયાર થતા હોય છે એક્રેલિક છે પછી યુવી છે પછી બેક પેઇન્ટ છે અમુક જગ્યાએ હાઈગ્લોસી લેમિનેટ્સ યુઝ કરતા હોય છે એમના કેસમાં ગ્રીટસેના કેસમાં અમે કંઈક નવું ઇનોવેટિવ કર્યું છે કે મેટ ફિનિશમાં ગ્રે કલર લીધો છે ટેક્સચર ટાઈપ
અને બ્લેક હાઈગ્લોસીનું કોમ્બિનેશન્સ છે. એટલે આ પહેલીવાર જ અમે એમની સાઇટ ઉપર અહીંયા લોન્ચ કર્યું, તો બહુ જબરજસ્ત લાગે છે, તમે જોઈ શકો છો આગળ. અને એમની રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે બધા બાસ્કેટ્સ અને ડ્રોવર્સ જે આવે છે નીચે, એ પ્રમાણે કોમ્બિનેશન્સ પ્રમાણે સેટ કર્યું છે કે જેમ કે પહેલું આ કટલરી છે, બરાબર, બીજું છે આ કપ્રકાબી છે, ત્રીજું છે એ નોર્મલ છે, બરાબર, અને બીજું જે સૌથી મોટું હશે એ આ જે છે એ આ કાળી ડિશ માટેનું છે. આખું ઘણા બધા પ્રકારે કામ થતા હોય છે કિચનમાં. કિચનની એસેસરીઝની કોઈ લિમિટ નથી, પણ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે અને એમના બજેટ પ્રમાણે અમે લોકો આખું કિચન નવું બનાવી આપીએ છીએ. અને તમે બીજી વસ્તુ જોશો અહીંયા, તો એક સર્વિસ પ્લેટફોર્મ છે. આ સર્વિસ પ્લેટફોર્મની ખાસિયત એ કે એક્ઝિસ્ટિંગ તમારું કિચનની અંદર જે કંઈ બી કિચન પ્લેટફોર્મમાં વધારાનો સામાન પડ્યો હોય ને, એ તમે સર્વિંગ પ્લેટફોર્મ ઉપર મૂકી શકો છો. આ ઓવરહેડ છે, અપર યુનિટ છે કિચનના, અને આ કિચનનું લોઅર યુનિટ છે વિથ ગ્રેનાઇટ. તો હવે દિનેશભાઈ, આપણે બીજી બેડરૂમોની મુસાફરી કરી લઈએ. આવો, પહેલાં અહીંયા આવીએ એમના પેરેન્ટ્સ પેરેન્ટ્સ રૂમમાં, પેરેન્ટ્સ બેડરૂમમાં. આવો, એકચ્યુઅલી વોર્ડ્રોપ છે, લેડીઝ જેન્ટ્સ વોર્ડ્રોપ, સ્લાઇડર વોર્ડ્રોપ કહેવાય એને. હાઈગ્લોસી લેમિનેટ્સ છે લોફમાં, અને અહીંયા પણ હાઈગ્લોસી જ છે, પણ એક વર્ટિકલ હોરિઝોન્ટલ કોન્સેપ્ટથી અમે કામ કર્યું છે. જો આ રીતે આ સ્લાઇડર થાય છે, આ રીતે આમ બંધ થશે, અને બધું જ લેમિનેટ છે, જે એમના કલર જે એમના ડોર્સ છે એ પ્રમાણે બધું મેચિંગ થાય છે, અને આ બધું જ હાઈગ્લોસી છે. અને આ બાજુ તમે જોશો તો અહીંયા આ ડ્રેસિંગ મિરર આપેલો છે આખો, કારણ કે અહીંયા જગ્યાના અભાવના કારણે અમે લોકો સાઈડમાં જ એક ડ્રેસિંગ મિરર આખો ઊભો કરી નાખ્યો, કે જ્યારે તમે કપડાં લઈને તરત કંઈ તમારે ડ્રેસઅપ કરવું હોય તો તમે અહીંયા જ થઈ શકો છો. અને અહીંયા તમે જોશો તો આ એક માસ્ટર બેડ છે. એકચ્યુઅલી આ પેરેન્ટ્સ રૂમ છે, અને એમાં મારા પેરેન્ટ્સના જે પણ રિક્વાયરમેન્ટ હતી વોર્ડ્રોબમાં, કઈ રીતે શું મૂકવું શું નહીં, એ પછી ઉપર જે પણ છે બેડ કેટલો જોઈશે, એ ડ્રેસિંગનું વાત કરીએ, એ રીતે બધી જ રિક્વાયરમેન્ટ લાઇટિંગ સાથે વિજયભાઈએ સારી રીતે મને પ્રોવાઈડ કર્યું છે, અને આનાથી હું સેટિસ્ફેક્શન. એક મારો સવાલ એ રહેશે, કારણ કે જે આપણા વડીલો છે એમને ખૂબ મહેનત કરી હોય છે, કાચા ઘરમાં મોટા થયા હશે, ફર્નિચર વિશે તો કલ્પના પણ નહીં કરી હોય, તો એમને જ્યારે નિરાંતે એક નિવૃત્ત જીવન ગાળવાનો અવસર મળ્યો હોય, તો પર્ટિક્યુલર એમને જ્યાં રહેવાનું હતું, જ્યાં ઊંઘવાનું હતું, એક 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 સારી ઊંઘ આવે એના માટે તમે જે કંઈ એફર્ટ લીધા હશે એના વિશે વાત કરશો ફરી વાર. એકચ્યુઅલી એમાં મારા પેરેન્ટ્સે પણ આપે કહ્યું એમ બહુ જ મહેનત કરીને આગળ આવેલા છે, અને એમને પણ અત્યારે હાલ રિટાયર્ડ લાઈફ પછી એક શાંતિની એક ઊંઘ આવે અને એક શાંતિનો અહેસાસ થાય, એટલા માટે આ રૂમ તૈયાર કરાવડાયો છે. અને બહુ જ શાંતિનો અહેસાસ તમે અત્યારે પણ હાલ પણ એક જોશો કે બહુ જ શાંતિ આ રૂમમાં આવ્યા પછી લાગે, અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મને બેડનું કરેલું છે. તો બેડના પ્લેસમેન્ટ વિશે તમે વાત કરશો થોડી? હા, એકચ્યુઅલી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ બેડનું પ્લેસમેન્ટ કર્યું છે. જનરલી આ ઈસ્ટ છે, આ વેસ્ટ છે, એટલે જ્યારે સૂવે ત્યારે ઈસ્ટિંગ ઈસ્ટ ફેસિંગ એમનો ફેસ આવે, એટલે કહેવાય છે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમે ગમે તે વાસ્તુશાસ્ત્રમાં માનતા ના હોય, પણ એક મંદિર અને એક સુવાની જે બેડનું પ્લેસમેન્ટ છે, એ આ બે વસ્તુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તો ખાસ હોવું જોઈએ. તો આપણે કિરીટસિંહના બેડરૂમમાં આવી ગયા છીએ, એની પણ ટૂર કરીશું. કિરીટસિંહને જ બોલવાની શરૂઆત કરવાનું કહીશ, કારણ કે તમારો બેડરૂમ છે અને માસ્ટર બેડરૂમ એટેચ ટોયલેટ બાથરૂમવાળો પણ કહી શકાય. બીજું, આ પણ એક વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ બેડરૂમ સેટ કરી આપ્યો છે વિજયભાઈએ, અને આ પણ એક બેડની જે કહેવાય છે ને કે રાત્રે આવ્યા પછી ઘરમાં શાંતિ હોવી અને પછી રાત્રે સારી ઊંઘ આવી, એ એક ફિલિંગ આ બેડરૂમમાં આવ્યા પછી મને થાય છે. એટલે બહુ સારી રીતે વિજયભાઈ અને એમના મૂડ ઓફ ફૂડના જે પણ કોન્સેપ્ટ છે બહુ સારો છે. એમાંય મારે વોર્ડ્રોપને મને જે પણ મારી રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે એમને પ્રોવાઈડ કર્યું છે. ડ્રેસિંગ પણ એક સારી રીતે એક નવા કોન્સેપ્ટમાં એમને મને પ્રોવાઈડ કર્યું છે, એટલે એમને પણ હું
હજુ પણ એમને હું થેન્ક યુ કહું છું કે મને આ સારી રીતે એમને પ્રોવાઈડ કર્યું. બીજી સારી રીતે હજુ અમારે સમજવું છે. અમે અમારા જે શબ્દો હશે તો અમે તો કહેશું કે અમને સારું લાગે છે, પણ ટેકનિકલી ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે તમે અમને સમજાવશો કે કઈ રીતે અમને સારું લાગી રહ્યું છે. સૌથી પહેલાં તો આમાં જી આમાં એવું હતું કે આમાં પણ સેમ તમે જોશો કે આ વોર્ડ્રોપ છે, બરાબર સ્લાઇડર વોર્ડ્રોપ છે લેડીઝ જેન્ટ્સ. એમાં હાફ પોર્શનમાં અમે બ્રોન્ઝ મિરર લીધા છે અને હાફ પોર્શનમાં વુડન લેમિનેટ્સ છે. અને લુફ્ટ પણ હાઇડ્રોલિક છે, તમે જોશો લુફ્ટ પણ હાઇડ્રોલિક આવેલા જ છે. અને સૌથી વધારે ખાસિયત શું છે કે આ બેડરૂમ જ્યારે અમે ક્રિએટ કર્યું ત્યારે ડ્રેસિંગની ક્યાંય જગ્યા નથી મળતી, તો અમે લોકો શું કર્યું છે કે આ બેડ છે સ્પેશિયલી એમના બેડમાંની અંદર પણ એવી જ રિક્વાયરમેન્ટ હતી કે મારે એક લોકર જેવું જોઈએ છે સાઈડમાં, તો અમે બેડની સાઈડમાં એમને એક સરસ મજાનું લોકર બનાવી આપ્યું છે. આપણે આ બેડ છે, તમે બેડમાં લેમિનેટ્સ જુઓ એકદમ નેચરલ વિનિયર ટાઈપ્સનો લુક આપે છે. તમે સીલિંગમાં જોશો, સીલિંગમાં પણ અમે પ્રોફાઇલ લાઇટ લીધી છે કે જેનાથી થોડું એલિગન્સમાં વધારો થાય. એ સિવાય બીજી હું ડ્રેસિંગ ટેબલની વાત કરું તો અહીંયા એક આ જ સ્પેસ બચતી હતી કે જેમાં અમે લોકો ડ્રેસિંગ પ્લેસમેન્ટ કરી શકીએ. હવે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે બેડની સામે એક્ઝેક્ટ મિરર ના હોવો જોઈએ, પણ આ જગ્યા સિવાય કોઈ બીજી જગ્યા હતી પણ નહીં. તો અમે શું કર્યું કે ડ્રેસિંગ લીધું અને ડ્રેસિંગની આગળ એક સ્લાઇડર શટર આપી દીધું કે જ્યારે અહીંયા જ્યારે કોઈ પણ વ્યક્તિ સૂતા હોય તો એમને છે ને મિરર સામે રિફ્લેક્ટ ના થાય, આ કોઈને ખ્યાલ જ ના આવે કે આની અંદર મિરર હશે. એટલે એ રીતે આખું ડ્રેસિંગનું પ્લેટફોર્મ કરેલું છે, આ પ્લેસમેન્ટ આખું એ રીતે કરેલું છે. અહીંયા થોડું ડિસ્પ્લે બતાવ્યું છે અને એક આ શટર સ્ટોરેજ માટે પણ યુટિલાઇઝ કરી નાખ્યું છે. આ રીતે આખું એક કોન્સેપ્ચ્યુઅલ કામ કર્યું છે આખું બધું. કિરીટસિંહ ચાવડાના સપનાનું ઘર મને ગમ્યું છે, મેં જોયું, તમને દેખાડ્યું, તમને પણ ગમ્યું હશે. જો તમને ગમ્યું હોય તો આ વિડીયો વધારેમાં વધારે લોકો સુધી શેર કરશો. સપનાનું ઘર હોવું એ જુદી વાત છે, જે મેં વ્યાખ્યા કરી છે, કિરીટસિંહે પણ કરી છે, કે ઘરનું ઘર એટલે કે ચાર દિવાલો, સપનાનું ઘર એટલે કે આપણું ગમતું ફર્નિચર આપણે ગોઠવ્યું હોય. તમારું જે સપનું છે એ સપનું સાકાર કરવા માટે હું પ્રયત્ન કરી રહ્યો છું કે ઘણા બધી જગ્યાએ જઈને તમે ફર્નિચર જોશો, તમારી પાસે સમય નથી, તો આ વિડીયો તમને કામ લાગશે કે તમારે પણ જો આ પ્રકારનું ફર્નિચર બનાવવું હોય તો આ વિડીયો તમને હેલ્પફુલ થવાનો છે. તો વધારે એપિસોડ સાથે મળીશ એક નવા સપનાનગર સાથે.